તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બનાસકાંઠાને લઈને જે ચર્ચાઓ થઈ હતી, બનાસકાંઠા લોકસભાને લઈને તે તમામ ચર્ચાનું પૂર્ણ વિરામ આવ્યું છે. આજે પાર્લામેન્ટરી બોર્ડનો બીજો દિવસ બનાસકાંઠા બેઠક પરની ચર્ચા પૂર્ણ થઈ છે અને બેઠક પર વર્તમાન સાંસદ સાથે ચાર દાવેદારોનું નામ પેનલમાં છે. બેઠક પર વર્તમાન સાંસદ અને સાથે અન્ય ચાર દાવેદારો જે છે તેમાં સાંસદ હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ, કિંજલ મિશ્રા સંવાદદાતા ફૂલે પણ. કિંજલ, પૂરી વિગત જે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે બેઠક છે, સતત જે ત્રીજી બેઠક છે, ત્રીજી બેઠક ઉપર પણ ચર્ચા પૂર્ણ થઈ. વાત કરવામાં આવે તો હરિભાઈ ચૌધરીની સાથે જ જે આગેવાન છે પરથી ભટોડ, જે સહકારી આગેવાન છે, તેમનું નામ પણ આ યાદીની અંદર છે, પેનલની અંદર. તેની સાથે જ પૂર્વ મંત્રી છે શંકર ચૌધરી, તેમનું નામ પણ પેનલમાં ચર્ચાઈ રહ્યું છે. તેની સાથે જ ઉદ્યોગપતિ પ્રવીણ કોટક, આ ત્રણેયના નામ આ પેનલ ઉપર છે. હરિભાઈ ચૌધરી રિપીટ કરવાની જે શક્યતાઓ છે તે 50-50% દેખાઈ રહી છે, કેમ કે તે જે રીતે છેલ્લે જે ભ્રષ્ટાચારના તેની પર આક્ષેપ લાગ્યા હતા ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ પણ આવવાનું ટાળ્યું હતું, તેવા સંજોગોમાં હરિભાઈ ચૌધરીને રિપીટ કરવા કે નહીં તેની શક્યતાઓ 50-50% વર્તાઈ રહી છે. તેની તો સૌથી જે આગેવાન છે પરથી ભટોડ, તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેની સાથે જ વાત કરવામાં આવે, કેમકે જે આખો જે બેલ્ટ છે બનાસકાંઠાનો, જે ચૌધરી પટેલોનો બેલ્ટ છે, તો શંકરભાઈ ચૌધરીના નામની પણ જે કહી શકાય કે પૂરજોશમાં રજૂઆત થઈ હતી. તો આજે પેનલ છે તો આ પ્રકારની પેનલ બની છે. હરિભાઈ ચૌધરી નું જો નામ આ વખતે રિપીટ નો રિપીટ થિયરીમાં જાય છે તો ત્યારબાદ પછી ભટોડ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવીણ કોટકના નામ પરથી કોઈ એક નામ ઉપર પસંદગીનો કળશ ઢળી શકે છે. બિલકુલ કિંચલ, આભાર તમામ માહિતીને પૂરી.